ઠંડી વધતા દિયોદર ભીલડી પંથકમાં પાક પર ઓસ જામ્યો તો સીઝનના રવિ પાકોને ઓસથી થઈ શકે છે નુકસાન તો જીરું વરિયાળી અને અન્ય પાકોને નુકસાનથી ખેડૂતો બન્યા છે ચિંતિત विद्यार्थियोंनो ज्ञान मात्र तेमना स्कूल बैग पूरतू ज सीमित न रहे ते दिशा में विचार कर्यो देशना यशस्वी वड़ा प्रधान श्री नरेन्द्र भाई मोदीए अभ्यास नी साथे साथे विद्यार्थियोंनो कौशल्य पण उभरीने बहार आवे ते हेतु साथे शुरू करी स्किल इंडिया योजना जेनो लाभ वलसाड जिल्लाना अगणित युवानो अने युवतीओने हवे मळी रह्यो छे। एक सफल व्यक्ति की ये बहुत बड़ी निशानी होती है कि वो अपनी स्किल बढ़ाने का कोई भी मौका जाने न दे, इतना ही नहीं मौका ढूंढता रहे कि कैसे एक खास स्किल सेट के साथ गांव पहुंचे लोगों ने गांवों का कायाकल्प करना शुरू कर दिया है। कोई स्कूल को पेंट कर रहा है तो कोई डिजाइन के घर बनवा रहा है। छोटी बड़ी हर तरफ की ऐसी ही स्किल आत्मनिर्भर भारत की ही बहुत बड़ी शक्ति बनेगी। आम कौशल्य भारत कुशल भारत योजना नो लाभ ट्राइबल विस्तार ना विद्यार्थियों ने पण मळे ते दिशा मा कटिबद्धता बराबर दर्शावी राज्यना लोक लाडीला मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेले। अपना जीवन मा पण जोया छे व्यवहार जीवन में केटला एवा उदाहरण छे के जेनी पासे स्किल होय तो कदाच भणेला लोको एमना त्या नौकरी करता हशे। शिखवानी धगस अने आगळ वधवानी तमन्ना राज्यना प्रत्येक युवानो मां कई दिशा मां छे तेनु प्रमाण पूरे छे पारडी तालुका मां आवेल औद्योगिक तालीम संस्था। तालीमार्थीओ अहीं फिटर टनल एमएमवी सहित ना एक थी वधु कोर्स नी तालीम मेळवी रह्या छे अने उज्जवल भविष्य नो रोड मैप तैयार करी रह्या छे। હું પારડી આઈટીઆઈ માં એડમિશન લીધું છે, ફિટર ટ્રેડ માં એડમિશન લઈને ખૂબ ખુશ છે। સરકારે આ આપણે આઈટીઆઈ વાળું ચાલુ કરીને બધાને રાહત જેવી આપી છે, બધા છોકરાઓને ભણવા માટે, અને એ લોકોને સારું સગવડ મળે છે અને ફ્રીમાં આપણે ભણતર કરાવે છે, એટલે સરકારનો આભાર। તાલીમાર્થીઓને અહીં બે શિફ્ટમાં ટ્રેનિંગ આપવામાં આવે છે, યુવાનોને રોજગારી મળે અને તેઓ પગભર થાય તે માટે જ જુદા જુદા ઔદ્યોગિક મેળાનું પણ આયોજન કરવામાં આવે છે। 80% પ્લેસમેન્ટ અહીં સફળ રહેતા અનેક વિદ્યાર્થીઓ જાણીતી કંપનીઓમાં હાલ ફરજ પણ નિભાવી રહ્યા છે। પીએમ સાહેબની જે દીર્ઘદ્રષ્ટિ જે છે, જે સ્કિલ રિલેટેડ એમણે જે મોહિમ ઉપાડી છે, તે વર્ષ 2014થી લઈને તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને તેનો મહત્તમ લાભ વલસાડ જિલ્લામાં આવેલ તમામ તાલીમાર્થીઓ લઈ રહ્યા છે। વિવિધ પ્રકારની ટૂંકા ગાળાની જે યોજનાઓ જે છે રોજગારલક્ષી, તેમાં પણ તાલીમાર્થીઓ રોજગારી મેળવી અને પગભર થઈ સમાજ દેશની ઉન્નતિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। શીખવાની કોઈ ઉંમર નથી હોતી અને શીખેલું ક્યારે લુપ્ત નથી થતું તે વાતનું પ્રમાણ પૂર્યું છે પૂર્વ તાલીમાર્થી દેપેશભાઈ વાલંકરે। મને થોડું પહેલા આવડતું હતું કામ, પણ મારા પાસે સ્કિલ નહીં હતી, માટે મેં આઈટીઆઈ જોઈન્ટ કરીને પછી મને કંઈક સારું શીખવા મળે એ માટે મેં આઈટીઆઈ જોઈન્ટ કર્યું અને જોઈન્ટ કરીને મને ઘણું બધું જાણવા મળ્યું, ઘણું બધું સમજવા મળ્યું। કહેવાય છે ને, અસંભવ છે માત્ર એક શબ્દ, નેક ઈરાદા હોય તો બધું જ છે શક્ય। શિક્ષાની સાથે સ્કિલ ઇન્ડિયાનો સેતુ જે રીતે બંધાયો છે તે ખાતરી પૂરે છે મક્કમ અને અડીખમ ગુજરાતની। જય જય ગરવી ગુજરાત।